बाळ मित्रों नमस्कार। धोरण छ विषय गुजराती एमां पाठ छे चौथो रविशंकर महाराज। तो रविशंकर महाराज नुं आ पाठनी अंदर एमनुं जीवन चरित्र छे। तो एना लेखक छे धीरूभाई परीख। एमनो जन्म 31/8/1933। तो आपणे जोईए थोड़ू धीरूभाई नुं परिचय। तो धीरूभाई ईश्वरलाल परीखनो जन्म विरमगाममां थयो हतो। जुदी जुदी शिक्षण संस्थाओमां तेमणे भाषा साहित्यना विद्वान अध्यापक तरीके पोतानी सेवाओ आपी छे। कविता विवेचन अनुवाद तेमज संपादन एमना रचना क्षेत्रो छे। कुमार तेमज कविलोक जेवा प्रतिष्ठित सामयिकोना तेओ तंत्री छे। छप्पा संग्रह अंग 25 तेमज हाइकु संग्रह आज्ञा पण एमना नोंधपात्र प्रकाशनों छे। प्रस्तुत कृति द्वारा लेखके रविशंकर महाराजना जीवन कार्यने सरळती शैलीमां रजू कर्युं छे। महाराजना सादगी अने सेवाना अनेक प्रसंगों आपणा जीवन माटे प्रेरणादायी बनी रहे छे। केम के आ पाठ द्वारा आपणे जोशुं के रविशंकरना जे जे जीवन चरित्रो छे ए आपणा माटे प्रेरणादायी बनी रहे छे। तो आपणे हवे एमनो रविशंकर महाराजनुं जीवन चरित्र जोईए के महाराज अने वडी सेवक आपणने तो नवाई लागशे के नाम तो महाराज छे अने पाछो सेवक पण छे। तो महाराज एटले तो मोटा राजा। आपणने खबर छे महाराज कोने कहेवाय छे? मोटा राजा। जे मोटा गादीपति होय पोतानुं राजसत्ता चलावे तेने शुं कहेवाय छे? राजा। પણ મોટા રાજા તો સેવા કરાવે કે સેવા કરે, આને મિનિંગ શું છે કે રાજા મોટા હોય શું કરે છે? સેવા કરાવે છે। અને આ તો વળી શું કરે છે? સેવા કરે છે। હા, પણ આ મહારાજ તો રાજ વિનાના મહારાજ નવાઈ લાગે છે ને? શું કહે છે કે આ મહારાજ કેવા છે? રાજ વિનાના છે। આપણને તો નવાઈ લાગે છે કે રાજ વિનાના તે વળી મહારાજ હોય। આપણને તો પ્રશ્ન થાય છે કે કે રાજવિનાના વળી કોઈ મહારાજ હોઈ શકે ખરા? હા, આ નવાઈ પમાડે તેવી પણ ખરી વાત છે। લોકોના હૃદય પર જેમની સત્તા ચાલે એવા છે આ મહારાજ। લોકો પર સેવા ચાલે એટલે કે સેવા દ્વારા લોકોનું દિલ જીતી લેવું, અને મહારાજ એટલે કે મોટો રાજા। તો આપણે જોઈએ હવે એમની। આ મહારાજને તમે નથી ઓળખતા। શું કહે છે કે આ મહારાજને તમે નથી ઓળખતા? લો તો હું એમનું નામ કહું। એમનું નામ રવિશંકર વ્યાસ। હવે જો પહેલા કહેવામાં આવ્યું છે એમને મહારાજ, પછી કહે છે સેવક, અને હવે પાછું રવિશંકરની પાછળ શું લાગ્યું? વ્યાસ। તો હજી ઓળખાણ ના પડી? રવિશંકર વ્યાસ નામ અજાણ્યું લાગે છે ને? એટલે શું કહે છે? એમની અટક છે આ। વ્યાસ એટલે કે જેનું નામ આવે એની પાછળ જે લગાવવામાં આવે એમને પોતાની અટક એટલે કે જાત પોતાની ઓળખાવી। અરે, એ જ એમનું ખરું નામ છે, અને વ્યાસ એ જ એમની સાચી અટક છે, એટલે કે કુળની ઓળખ માટીની સેવા। આ તો એમના લોકહિતના કાર્યોથી એમની નિસ્વાર્થ પ્રવૃત્તિઓથી લોકોએ જ એમને મહારાજનું બિરુદ આપ્યું છે। શું કહે છે? લોકોના કાર્યો માટે નિસ્વાર્થ એટલે કે નિસ્વાર્થ વિનાનું બિરુદ એટલે કે લોકોએ કદરૂપે લોકોએ આપેલું નામ કે એમનું ઉપનામ। અટક એટલે બિરુદ એટલે આમ એ મહારાજ તરીકે પ્રસિદ્ધ થયા, પછી તે મહારાજ તરીકે પ્રસિદ્ધ થયા। આ મહારાજ એટલે જ ગુજરાતના મુખ સેવક રવિશંકર મહારાજ। સેના છે? ગુજરાતના। શું છે એમનું? મુખ સેવક રવિશંકર મહારાજ। પાછું એમનું બીજું નામ આપવામાં આવ્યું કે મુખ સેવક, તો ચૂપચાપ સેવા કરવી, લોકોને મદદરૂપ થવું। લોકો એમને રવિશંકર દાદા પણ કહેતા હતા। હજી પાછું એમનું નામ આવ્યું, શું કહે છે? લોકો એમને શું કહેતા હતા? કે રવિશંકર દાદા। રવિશંકર મહારાજનો જન્મ 1940ના મહા મહિનાની વદ 14ના દિવસે એટલે કે મહાશિવરાત્રિના રોજ થયો હતો। બધાને ખબર છે મહાશિવરાત્રિ શ્રાવણ મહિનામાં આવે છે, તો એમના શિવરાત્રિના દિવસે જ એમનો જન્મ થયો હોય છે। ઈસવીસન 1884ના
फेब्रुआरी महीनानी 25मी तारीखे खेड़ा जिल्लाना रढू गामे जन्मेला रविशंकर पिताश्रीनुं नाम शुं हतुं? शिवरामभाई अने मातानुं नाम नाथीबा હતું। પિતાજી પાસેથી જીવનમાં સારી ટેવો કેળવવાનું। શું કહે છે કે પિતાજી પાસેને શું લીધું હતું? તો સારી ટેવો કેળવવાનું અને માતા પાસેથી ખૂબ ચાવી ચાવીને ખાવાની આરોગ્યની ચાવીનું શિક્ષણ એ બાળપણમાં જ પામ્યા હતા। શું કહે છે કે પિતા આગળ તો એમણે સારી ટેવોનું અને માતા આગળથી ખૂબ ચાવી ચાવીને ખાવું અને આરોગ્ય સારું રહે એટલા માટે શું કહે છે સારું ખૂબ ચાવી ચાવીને ખાવાનો બાળપણથી જ એમનો સ્વભાવ સાહસિક અને નીડર હતો। શું કહે છે કે રવિશંકર મહારાજનો સ્વભાવ કેવો હતો? તો સાહસિક અને નીડર હતો। દીન દુખી પ્રત્યેની લાગણીવાળું હયું પણ એમને બાળપણથી જ મળ્યું હતું। શું કહે છે એમનું જ્યારે બાળપણમાં હતા ત્યારે દીન દુખી પ્રત્યે ખૂબ જ લાગણી બતાવી એમને બાળપણથી જ મળ્યું હતું। બાળપણથી જ એ ઘરના નાના મોટા કામમાં મદદ કરતા હતા। શું કહે છે કે જ્યારે નાના હતા ત્યારથી જ ઘરમાં નાનું મોટું કામમાં તે મદદરૂપ થતા હતા। ખેતીનું પ્રત્યેક કામ એ શીખી ગયા ને હોશેથી એક કામમાં જોતરાય પણ જતા। શું કહે છે એમને કોઈ જાતનું કામમાં આળસ નહોતી। નાનપણમાં જ ધીમે ધીમે બધું જ કામ તે કરતા અને સાથે સાથે પાછું ખેતીમાં પણ તે મદદરૂપ થતા હતા। જોતરાઈ જવું યાની કે કામે લાગી જવું। કોઈ પણ કામમાં એમને શરમ સંકોચ અને નાનક નહીં। શું કહે છે કે રવિશંકર મહારાજને કોઈ પણ કામ કરવાનું હોય એમાં કોઈ જાતની શરમ એમને નહોતી। નાનપ એટલે કે ખુલ્લાપણું, નાનું કે મોટું કોઈ પણ કામ તેમને મન મહિમા હતું। એટલે શું કહે છે કોઈ પણ કામ હતું એમના પર કોઈ સંકોચ થતો ન હતો। તે હોશે હોશે બધું જ કામ કરી લેતા હતા। મોટા થયા પછી પણ એમણે કામ કરવાની વૃત્તિ છોડી નહીં। નાનપણમાં જે કામ કર્યું હતું હવે ધીમે ધીમે રવિશંકર મહારાજ મોટા થાય છે અને મોટા થાય પછી પણ જે કામ હતું એ કરે જ છે। જરાય પણ તે કામમાં જરાય વિચાર કરતા નહોતા અને મદદરૂપ થતા હતા। હા, એમના કામની દિશા બદલાય। શું કહે છે હવે એમનું કામ ધીમે ધીમે બદલાય છે। જેવી રીતે મોટા થતા જાય છે એમ તે ધીમે ધીમે એમનું કામ પણ બદલાતું જાય પણ કામમાં તે જરાય સંકોચ કરતા નહોતા। મહાત્મા ગાંધીના પરિચયમાં આવ્યા પછી એમણે અનેક કામો ઉપાડી લીધા। શું કહે છે કે મહાત્મા ગાંધી, તમે તો બાળકો ઓળખતા જ હશો મહાત્મા ગાંધી કોણ હતા, તો મહાત્મા ગાંધીની સાથે રવિશંકર મહારાજ એમની સાથે કામમાં એમના પરિચયમાં આવ્યા। એ જે કામ ઉપાડે તેમાં દિલ દઈને જોડાય જાય। શું કહે છે ગાંધીજી જે પણ કામ કરે એની સાથે સાથે રવિશંકર મહારાજ પણ એ કામમાં લાગી જતા હતા અને ખૂબ જ ઉત્સાહથી કામ કરતા હતા। મહાત્મા ગાંધીએ તો કહેલું પણ ખરું, બસ મહારાજની આ જ ખૂબી છે, તેમને જે કામ સોંપો તેમાં એ પોતાનું આત્મા રેડી દે છે અને તેથી જ એમનું કામ ઝળકે છે। ગાંધીજી ખુદ રવિશંકર મહારાજના વખાણ કરે છે કે જે પણ કંઈ કામ આપણે સોંપીએ છીએ તે પોતાનું દિલ દઈને કામ કરી લે છે, ઝળકે છે એટલે કે દીપી ઉઠે છે એમનું કામ, એટલે તો લોકોના દિલમાં તે રવિશંકર મહારાજ વસી ગયા છે અને તેથી જ વધુ સારી અસર પડે છે। ગાંધીજી સાથેના પરિચય પછી એમણે ભારતની આઝાદીની લડતમાં લાવ્યું। શું કહે છે ગાંધીજીની સાથે સાથે આઝાદીની લડત ચાલતી હતી ત્યારે પણ રવિશંકર મહારાજ એમની સાથે સાથે કામમાં લાગી જતા હતા। યજમાન વૃત્તિનો ધંધો છોડ્યો પછી તે શું છોડી દે છે, યજમાન વૃત્તિનો, અને વિલાયતી કપડાં પણ છોડ્યા, ગામ ઘર બધું જ છોડી એ રાષ્ટ્રના કામમાં લાગી ગયા। ધીમે ધીમે એમણે શું છોડી દીધું, યજમાન વૃત્તિ છોડી દીધી, વિલાયતી કપડાં છોડી દીધા, ઘર પણ છોડી દીધું અને રાષ્ટ્રમાં તે લાગી ગયા। ચરખો ચલાવી ખાદીના વસ્ત્રો પહેરવા, ચરખો ચલાવવા એટલે કે સૂતર કાતવાનું એક સાધન છે અને એ વસ્ત્રો ચરખો ચલાવીને જ પોતાના કપડાં એ બનાવીને પહેરતા હતા। સાદું ખાવું પીવું અને સાદાઈથી રહેવું એ હવે એમનો જીવન મંત્ર બની ગયો। કે રવિશંકર મહારાજનો જીવન મંત્ર કયો છે તો શું કહે છે કે સાદું ખાવું પીવું અને સાદાઈથી રહેવું, આ એમનો જીવન મંત્ર થઈ ગયો છે, એટલે કે જીવનનો સિદ્ધાંત બની ગયો છે। ધીમે ધીમે રાજકીય પ્રવૃત્તિને સ્થાને
લોક પ્રવૃત્તિએ એમના જીવનમાં પ્રવેશ કર્યો. શું કહે છે? હવે ધીમે ધીમે શેમાં એમનો રસ જાગ્યો છે? લોકવૃત્તિ ઉપર. તો હવે જોઈએ કે પછી તો તે જ પ્રવૃત્તિ મુખ્ય બની ગઈ. હવે લોકો માટે સેવા કરવી એમનું મુખ્ય હવે એક સિદ્ધાંત થઈ ગયો છે. લોકોના સેવા ક્ષેત્રે એમણે પ્રથમ પગરણ માંડેલા. શું કહે છે? હવે એમણે સૌ પહેલા લોકસેવામાં એમણે સેવા કરવાની શરૂઆત કરી. તો ક્યારે? ઈસવીસન 1911માં વડોદરામાં તેઓ શ્રી ફતેસિંહ રાવ અનાથ આશ્રમમાં 2-3 છોકરાઓને દાખલ કરાવવા ગયા. શું કહે છે? હવે ફતેસિંહના મદદથી બાળકોને અનાથ આશ્રમની અંદર 2-3 બાળકોને તે મૂકવા ગયા. હવે એમનું ધીમે ધીમે એમનું જીવનચરિત્ર બદલતું જાય છે. અનાથ આશ્રમના વડાએ રવિશંકરને ફાળો ઉઘરાવવાનું કહ્યું. કેમ કે અનાથ આશ્રમમાં જાઓ એટલે પૈસાની જરૂર પડે, એ રવિશંકર મહારાજને ફાળો ઉઘરાવવા માટે કહે છે. ત્યારે તો એ કામ એમને માટે સાવ નવું જ હતું. શું કહે છે? હવે એ કામ તેમને જલ્દીથી થઈ જશે કેમ? પણ તે એમને કામ માથે ઉપાડેલું, કેમ કે એમને જવાબદારી લઈ લીધી કે જે કામ એમને સોંપ્યું છે હવે મારે પૂર્ણ જ કરવાનું છે. એટલે હવે એમને એ જવાબદારીવાળું કામ લઈ લીધું. ઘરે ઘરે ફરીને એમણે આશ્રમ માટે ઠીક ઠીક રકમ એકઠી કરી. હવે શું કરે છે? ગામમાં જઈ ઘરે ઘરે બધાના ઘરે ઘરે જઈને રકમો ભેગી કરી. ત્યાર પછી ધીમે ધીમે એમણે આવા જ કામોમાં પોતાની જાતને જોતરવા માંડી. શું કહે છે? પછી તે ધીમે ધીમે પોતાના કામમાં લાગી જાય છે અને બધાને મદદરૂપ થવા લાગે છે. તો એકવાર પેટલાદથી થોડે દૂર આવેલા જોગણ ગામમાં એમને જવાનું થયું. અચાનક એમને આ ગામની અંદર જવાનું થયું. કયા ગામની અંદર? પેટલાદથી થોડે દૂર. તે એમણે જોયું તો ત્યાં નરી ગંદકી જ ગંદકી. રવિશંકર મહારાજ જેવો પગ મૂકે છે તો ચારે બાજુ એમને ગંદકી ગંદકી જ દેખાય છે. ગામમાં ઠેર ઠેર ગરીબાઈ ડોકિયા કરે છે. શું કહે છે? એ ગામની અંદર બધા જ ખૂબ જ ગરીબ છે, એટલે કે પુષ્કળ ગરીબાઈ હોવી એટલે ગામની અંદર બધા જ ગરીબો હોય છે. તો આ ગરીબાઈ અને ગંદકીથી એમનું દિલ દ્રવી ઉઠ્યું. શું કહે છે? આ બધું જોઈ એમને ખૂબ જ જીવ બળવા લાગે છે. ત્યાં રહી આ દૂષણો દૂર કરવાનો એમણે મનસુબો કર્યો. હવે શું કહે છે? હવે અહીંયા જ રહીને હું આ બધાને મદદરૂપ થઈશ અને જે આ ગરીબાઈ છે એને હું દૂર કરીશ, મનસુબો કરી નિશ્ચય કરો. હવે તેઓ નિશ્ચય કરે છે કે હવે હું આ ગામમાં રહીને જ આ લોકોની મદદ કરીશ અને આ જે ગંદકી છે, ગરીબાઈ છે એને હું દૂર કરીશ. હવે બાળકો જો તમને હું રવિશંકર મહારાજનો અડધો ભાગ તમને મેં સમજાવી દીધો છે, પણ એના શબ્દાર્થ અને રૂઢિપ્રયોગો હું તમને સમજાવું છું એ તમારે નોટની અંદર લખવાના છે. તો સૌ પહેલાં છે આપણે શબ્દ સમજૂતી જોઈએ. એ શબ્દ સમજૂતીમાં પહેલું છે મહારાજ. તો મહારાજનો અર્થ શું થાય છે? મોટો રાજા, મુખ સેવક એટલે ચૂપચાપ સેવા કરવી, અટક કુળની ઓળખ માટેની સંજ્ઞા, નિસ્વાર્થ એટલે કે સ્વાર્થ વિનાની, બિરુદ કદરૂપે લોકોએ આપેલું નામ કે ઉપનામ, નાનક હલકાપણ અથવા તો નાનક, મહિમાવંતુ એટલે ગૌરવ વાળું, જળકે તો દીપી ઉઠવું, ચરખો તો સૂતર કાતવાનું સાધન, યજમાન વૃત્તિ તો યજમાનોને ત્યાં ધાર્મિક કાર્યો કરાવવા, વિલાયતી તો પરદેશી બનાવટ, જીવન મંત્ર તો જીવનનો સિદ્ધાંત, અને મન શુભો એટલે કે વિચાર, અને અનાથ આશ્રમ એટલે અનાથોનું પાલન પોષણ કરનાર સંસ્થા. આ બધા છે શબ્દ સમજૂતી. હવે શબ્દ સમજૂતી પછી હું તમને અરૂઢિ પ્રયોગો સમજાવું છું. તો પહેલું છે હૃદય પર સત્તા ચલાવી, એટલે સેવા દ્વારા લોકોના દિલ જીતી લેવા, જોતરાઈ જવું એટલે કામે લાગી જવું, દિલ દઈને ખૂબ ઉત્સાહ ને ધગસથી, આત્મા રેડી દેવો એટલે પૂરેપૂરી લગનથી કામ કરવું, પગરણ માંડવા શરૂઆત કરવી, માથે ઉપાડી લેવું જવાબદારી લેવી, કામમાં જાતને જોતરાવી એટલે પોતે કામમાં લાગી જવું, ગરીબાઈ ડોકિયા કરવી એટલે પુષ્કળ ગરીબાઈ હોવી, દિલ દ્રવી ઉઠવું એટલે ખૂબ જ દુઃખી થવું,
मन शुभो करो એટલે કે નિશ્ચય કરવો। તો બાળ મિત્રો તમને મે શબ્દ સમજૂતીને રૂઢિ પ્રયોગો સમજાવ્યા, તો હવે તમને હું બોર્ડ ઉપર જે લેસન આપું છું એ તમારે પાઠ 4 રવિશંકર મહારાજ પ્રકાર લખવાનો છે, લેખક લખવાનો જન્મ, પછી તરત શરૂઆત કરવાની શબ્દ સમજૂતી અને રૂઢિ પ્રયોગો। એટલે લેસન માં તમને હું પાઠ 4 ના शब्द समझूती अने रूढ़ी प्रयोगों शब्द समझूती प्रयोगों गुजराती नोट में लखूं। બાળ મિત્રો જે કઈ લેસન આપીએ એ ફરજિયાત તમે લખજો, બરોબર છે? એમાં શબ્દ સમજૂતી ખાસ, રૂઢિ પ્રયોગો, આ બધું જ તમારે જે જે પદ્ધતિસર લખવાનું કહીએ એ અવશ્ય લેસન કરજો, અને લેસન કરીને મને મારા પર્સનલ મોબાઈલમાં અચૂક મોકલજો, બરોબર? ધન્યવાદ।